નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ચાણક્ય ડેઈલી કરંટ અફેર્સની અંદર હું હરેશ વાસાણી આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું ફરી એક વખત આપનું હાર્દિક સ્વાગત કરું છું આજે વિદ્યાર્થી મિત્રો ત્રા તારીખ થઈ ત્રેવીસ જૂનના અગત્યના કરંટ અફેર્સની ચર્ચા કરીએ એની પહેલાં ગઈકાલનો પ્રશ્નો છે એ જોઈ લઈએ વિદ્યાર્થી મિત્રો ગઈકાલનો પ્રશ્ન હતો કે આંતરરાષ્ટ્રીય મેચોમાં સંયુક્ત રીતે પાંચમાં સૌથી વધુ ગોલ કરનાર પ્રથમ ભારતીય ફૂટબોલર કોણ બન્યા હતા ઓપ્શન તમારા કંઈક આવા હતા સુનિલ ચૈત્રી ઓપ્શન બી સુનિતા લાંબા ઓપ્શન સી ઈશાન પંડિતા ઓપ્શન ડી સહલ સમધ તો જોઈએ જવાબ શું આવે તો કે વિદ્યાર્થી મિત્રો અહીંયા જવાબ આવે છે સુનિલ ચૈત્રી રેડી તો આ કોમેન્ટ સેક્શનની અંદર જોઈએ કે કેટલા દર્શક મિત્રો આપણા છે કે જેને કોમેન્ટ સેક્શનની અંદર આપણો જવાબ આપ્યો છે જેમાં પહેલાં દર્શક મિત્રો છે આપણા જે પ્રદીપભાઈ ગઢાદરા જેને આપણે એક વિડીયોની અંદર પ્રશ્ન પૂછ્યો તો કે ભાઈ નિપુણ યોજના છે એ નિપુણ યોજનાનું ફૂલ ફોર્મ જણાવો તો એમણે સરસ જવાબ આપ્યો છે ફૂલ ફોર્મની અંદર કીધું છે કે નેશનલ ઇનેટિવ ફોર પ્રિફેન્સ ઇન રીડિંગ વિથ અન્ડરસ્ટેન્ડિંગ એન્ડ ન્યુમેરિક હેડી એકદમ રાઈટ આન્સર છે પ્રદીપભાઈ ગઢાદરા અને એમને ફૂટબોલ એટલે કે જે પહેલો પ્રશ્ન છે એનો આન્સર પણ આપ્યો છે સુનિલ ચૈત્રી આવે છે એકદમ રાઈટ આન્સર છે ત્યાર પછી જોગરાજિયા વર્ષાબેન છે એમને પણ સેમ આન્સર આપ્યો છે સરસ આપણા વિડીયો છે અંત સુધી જોતા હશે એ જ વિદ્યાર્થી મિત્રોને ખ્યાલ હશે કે વચ્ચે મેં તમને કયો પ્રશ્ન પૂછ્યો હતો તો થેન્ક યુ વર્ષાબેન ત્યાર પછી કાળુભાઈ છે એમને પણ જવાબ આપ્યો છે એ સુનિલ છેત્રી એકદમ રાઈટ છે ત્યાર પછી રાહુલભાઈ તાવિયા એમને પણ જવાબ આપ્યો છે સુનિલ છેત્રી રાઇટ મહેશભાઈ ડાભી એમણે પણ રાઈટ આન્સર આપ્યો છે એ કરીને આપણને લખ્યો છે અને ત્યાર પછી રમેશભાઈ ગોહિલ એમને પણ આપણને હિન્દીમાં સરસ લખ્યું છે ભાઈ સુનિલ છેત્રી છે આ પ્રશ્નનો જવાબમાં આવે છે થેન્ક યુ દર તમામ દર્શક મિત્રોને જે અમારા વિડિયો જોવે છે એ અને અમારી જે વિડિયોની અંદર પૂછેલા પ્રશ્નો છે એની કોમેન્ટ આપે છે એ તમામ વિદ્યાર્થી મિત્રોનો ચાણક્ય પરિવાર આભાર વ્યક્ત કરે છે તો ચાલો વિદ્યાર્થી મિત્રો ત્રેવીસ જૂનના અગત્યના જે કરંટ અફેર્સના દસ પ્રશ્નો છે એની ચર્ચા કરીએ કે આવનારી એક્ઝામ માટે કયા અગત્યના સાબિત થશે જેમાં પહેલો પ્રશ્ન છે અંડર સત્તર વિમેન્સ એશિયા રેસલિંગ ચેમ્પિયનશિપ બે હજાર બાવીસનું ટાઇટલ કોણે જીત્યું છે ઓપ્શન છે કિર્ગિસ્તાન ઓપ્શન બી ભારત ઓપ્શન સી જાપાન ઓપ્શન ડી મંગોલિયા તો ચાલો દર્શક મિત્રો જોઈએ કે અંડર સત્તર વિમેન્સ એશિયાઓ યાદ રાખજો મેન્સ નહીં પણ વિમેન્સ એશિયા રેસલિંગ ચેમ્પિયનશિપ બે હજાર બાવીસનું ટાઇટલ છે એ ભારત દેશે છે જીત્યું છે તો આ પ્રશ્ન આપણે રમત જગતની અંદરથી યાદ રાખવો ખૂબ જ અગત્યનો સાબિત થાય કારણ કે આ ટાઇટલ કયા દેશે જીત્યું છે ભાઈ ભારતે છે જીત્યું છે ત્યાર પછીના પ્રશ્નો પર ચર્ચા કરીએ વિદ્યાર્થી મિત્રો તાજેતરમાં કોણે અમદાવાદમાં પોલીસના પહેલ સેમિનારનો પ્રારંભ કરાવ્યો છે તો ઓપ્શન છે હર્ષ સંઘવી ઓપ્શન બી ભૂપેન્દ્ર પટેલ ઓપ્શન સી નરેન્દ્રભાઈ મોદી ઓપ્શન ડી અમિત શાહ તો ચાલો જોઈએ કે ભાઈ તાજેતરમાં અમદાવાદમાં પોલીસના પહેલ સેમિનારનો પ્રારંભ કોણે કરાવ્યો હતો અહીંથી તમને એવો પ્રશ્ન પૂછી શકે પોલીસના પહેલ સેમિનાર છે એ તાજેતરમાં ક્યાં યોજાયો હતો તો અમદાવાદ ખાતે આપણા પ્રશ્નોનો જવાબ છે બી ભૂપેન્દ્રભાઈ પટેલ છે એમણે આ સેમિનારનો પ્રારંભ કરાવ્યો હતો તો યાદ રાખશું વિદ્યાર્થી મિત્રો ગુજરાત રિલેટેડ કરંટ અફેર્સનો એક પ્રશ્ન છે જે ગુજરાતની કોઈ એક્ઝામ હોય એમાં માટે અગત્યનો સાબિત થઈ શકે ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ તો કે યુ એનમાં ભારતના આગામી કાયમી પ્રતિનિધિ કોણ બન્યા છે યુએનમાં ભારતના આગામી કાયમી પ્રતિનિધિ બન્યા હોય એનું નામ જણાવો એમાં ઓપ્શન છે નિરૂપમા રાવ ઓપ્શન બી દુર્ગા શક્તિ નાગપાલ ઓપ્શન સી રુચિરા કંબોજ ઓપ્શન ડી પ્રીતિ સુદાન તો કોણ છે એ યુએનમાં જે ભારતના કાયમી પ્રતિનિધિ બન્યા છે તો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમારો જવાબ આવે છે સી ઓપ્શન રુચિરા કંબોજ છે એ યુએનની અંદર કાયમી પ્રતિનિધિ બન્યા છે ક્યાંના છે ભાઈ ભારતના છે તો મારો પ્રશ્ન તમારા માટે અહીંયાથી છે યુએનનું ફૂલ ફોર્મ જણાવો જે વિદ્યાર્થી મિત્રોને યુએનનું ફૂલ ફોર્મ આવડતું એ મને કોમેન્ટ સેક્શનની અંદર જવાબ આપશે ચાલો જોઈએ તમે કોમેન્ટ લખો તો આગળનો પ્રશ્ન જોઈ લઈએ કયા દેશમાં ભૂકંપના કારણે લગભગ હજાર જેટલા લોકોના મૃત્યુ પામ્યા છે તાજેતરમાં જ એક દેશની અંદર ભૂકંપ આવ્યો જેનો અંદર ભૂકંપનો જે મૃત્યુદરનો આંકડો છે હજારની આજુબાજુ છે પહોંચી ગયો હતો ઓપ્શન એ અફઘાનિસ્તાનમાં ઓપ્શન બી નેપાળની અંદર ઓપ્શન સી ઇન્ડોનેશિયા અને ઓપ્શન ડી વિયેતનામ તો જોઈએ તમે ન્યૂઝ વાંચતા હોય અથવા તો ન્યૂઝપેપર વાંચતા હોય અથવા તો ટીવી જોતા હોય તો એની અંદર આ દ્રશ્ય વારંવાર બતાવતા હતા તો અહીંયા યાદ રાખજો અફઘાનિસ્તાનની અંદર તાજેતરમાં ભૂકંપના કારણે હજારથી આજુબાજુ જે લોકો છે એ મૃત્યુ પામ્યા છે ત્યાર પછીના પ્રશ્નોની ચર્ચા કરીએ તો કે દર વર્ષે ઓલિમ્પિક દિવસ ક્યારે ઉજવવામાં આવે છે ઓપ્શન એ પંદર જૂન ઓપ્શન બી અઢાર જૂન ઓપ્શન સી ત્રેવીસ જૂન અને ઓપ્શન ડી પચીસ જૂન તો આ વિદ્યાર્થી મિત્રો આપણને યાદ હોવો જોઈએ કે ભાઈ દર વર્ષે ઓલિમ્પિક દિવસ ક્યારે મનાવવામાં આવે છે તો વિદ્યાર્થી મિત્રો આનો ફાઇનલ આન્સર છે સી ઓપ્શન એટલે કે ત્રેવીસ જૂનના રોજ ઉજવવામાં આવે છે તો જ્યારે તમે આ વિડીયો જોઈ રહ્યા છો ત્રેવીસ જૂનના રોજ તો તમને ખ્યાલ હોવો જોઈએ કે આ ઓલિમ્પિક દિવસ આજના દિવસને ઉજવવામાં આવે છે ત્યાર પછીના પ્રશ્નો પર ચર્ચા કરીએ વિદ્યાર્થી મિત્રો તો કે સાબાસ મિથ્યુ નામની બાયોપિક કઈ મહિલા ખેલાડી પર બની રહી છે સાબાસ મિથ્યુ નામની બાયોપિક કઈ ખેલાડી છે એમના નામ પરથી બની રહી છે ઓપ્શન સે મીરાબાઈ સાનુ ઓપ્શન બી મિતાલી રાજ ઓપ્શન સી ઝુલન ગોસ્વામી અને ઓપ્શન ડી પીવી સિંધુ તો કે તાજેતરમાં આ જે ખેલાડી છે એમાંથી કયા ખેલાડી છે એના નામ પરથી સાબાસ મિથ્યુની બાયોપિક છે બનવા જઈ રહી છે ઓપ્શન બી છે મિતાલી રાજ તો તમારા માટે બીજો પ્રશ્ન અહીંયાથી છે વિદ્યાર્થી મિત્રો કે મિતાલી રાજ છે એ કયા ક્ષેત્ર સાથે જોડાયેલા છે એ તમારે મને કોમેન્ટ સેક્શનની અંદર જવાબ આપવાનો છે ચાલો જોઈએ આગળનો પ્રશ્ન વિદ્યાર્થી મિત્રો તો કે કયા દેશે તાજેતરમાં સ્થળાંતરિક ઘરેલું કામદારો માટે લઘુત્તમ વયોમાં સુધારો કર્યો છે તો કયા દેશો છે ઓપ્શન એ નેપાળ ઓપ્શન બી શ્રીલંકા ઓપ્શન સી બાંગ્લાદેશ ઓપ્શન ડી આપેલ પૈકી એક પણ નહીં તો જોઈએ ભાઈ કયા દેશ છે જો આંતરરાષ્ટ્રીય સમાચાર છે એમાંથી અમુક આંતરરાષ્ટ્રીય સમાચાર જે આપણા માટે અગત્યના સાબિત થતા હોય યાદ રાખવા જરૂરી છે તો લઘુત્તમ વયમાં સુધારો કર્યો હોય એવો દેશ છે શ્રીલંકા છે એમણે આ સુધારો કર્યો છે અહીંયા વિદ્યાર્થી મિત્રો શ્રીલંકાની જોડણી ખોટી છે શ્રી છે એ દીર્ઘ આવે શું આવે દીર્ઘ તો યાદ રાખશું ત્યાર પછીની અંદર બીજો પ્રશ્ન જોઈએ કે તાજેતરમાં કયા રાજ્યએ બાયજૂસ સાથે સરકારી શાળાના બાળકો માટે એમઓયુ પર હસ્તાક્ષર કર્યા છે બાયજૂસ વિશે તો તમને ખ્યાલ જ હશે પણ કયા રાજ્ય સરકારની જે શાળાઓ છે એમણે આમની સાથે કરાર કર્યા છે ઓપ્શન એ જેમાં રાજસ્થાન ઓપ્શન બી પશ્ચિમ બંગાળ ઓપ્શન સી આંધ્રપ્રદેશ ઓપ્શન ડી આપેલ પૈકી એક પણ નહીં તો તાજેતરમાં એક એવું રાજ્ય છે જેને સરકારી શાળાના બાળકો માટે એ બાઇજૂસ સાથે જે હસ્તાક્ષર એટલે કે કરાર કર્યા છે ઓપ્શન સી આંધ્રપ્રદેશ રાજ્ય છે એમણે આ જે કરાર છે કર્યા છે ત્યાર પછીના પ્રશ્નો પર ચર્ચા કરીએ વિદ્યાર્થી મિત્રો તો કે તાજેતરમાં જમ્મુ અને કાશ્મીરના ઉધમપુરમાં સ્મોલ સ્મોલોજીકલ એરબોજિવેટરનું કા કોને ઉદાહરણ ઉદઘાટન કર્યું છે તો ઓપ્શન છે તમારું નરેન્દ્રભાઈ મોદી ઓપ્શન બી રામનાથ કોવિંદ ઓપ્શન ટી સી ડોક્ટર જીતેન્દ્રસિંહ અને ઓપ્શન ડી આપેલ પૈકી એક પણ નહીં તો કે ક્યાં ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે એ પણ મહત્વનું છે અને આ જે સિસ્મોલોજીકલ એબેઝ વેટરીનું ઉદ્ઘાટન કોણે કર્યું છે તો ડોક્ટર જીતેન્દ્રસિંહ દ્વારા છે એનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે તો વિદ્યાર્થી મિત્રો ત્રેવીસ જૂનનો અગત્યનો અને લાસ્ટ ક્વેશ્ચન તમારા માટે કે એક રાષ્ટ્ર એક રાશન કાર્ડ લાગુ કરનાર છત્રીસમું રાજ્ય કયું બન્યું છે ઓપ્શન છે આસામ ઓપ્શન બી મહારાષ્ટ્ર ઓપ્શન સી ઝારખંડ અને ઓપ્શન ડી પશ્ચિમ બંગાળ અહીંયા એક રાષ્ટ્ર એક રાશન કાર્ડ એવો શબ્દ વાપર્યો હોય અથવા તો વન નેશન વન રેશન એવો શબ્દ વાપર્યો હોય તો પણ યાદ રાખજો કે એમાં લાગુ કરનાર છત્રીસમું રાજ્ય કયું બન્યું છે વિદ્યાર્થી મિત્રો તો તમે જો સમાચાર જોતા હો તો તમને આ મુદ્દો ચર્ચિત મુદ્દો તમને યાદ હોય ન જોતા હોય તો યાદ રાખજો કે આસામ રાજ્ય છે એ વન નેશન વન નેશનનું છત્રીસમું રાજ્ય બન્યું છે ત્યાર પછી ત્રેવીસ જૂન તો તમારા માટેનો એક સવાલ કે ભારતમાં સિંગલ યુઝર પ્લાસ્ટિક ક્યારે સંપૂર્ણપણે પ્રતિબંધ મેકવામાં આવશે તો કે ભારતની અંદર જે સિંગલ યુઝર પ્લાસ્ટિક છે એને સંપૂર્ણપણે પ્રતિબંધ મેકવામાં આવતું હોય તો એ તારીખ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો કઈ છે એક જુલાઈ ઓપ્શન બી એક ઓગસ્ટ ઓપ્શન સી 1 ઓક્ટોબર અને ઓપ્શન ડી ચૌદ નવેમ્બર તો જે વિદ્યાર્થી મિત્રોને ખ્યાલ હોય કે ભારતની અંદર સિંગલ યુઝર પ્લાસ્ટિક પર સંપૂર્ણપણે પ્રતિબંધ મેંકવામાં આવશે પણ કઈ તારીખથી છે આ નિયમ છે અમલ કરવામાં આવશે જે વિદ્યાર્થી મિત્રોને ખ્યાલ હોય એ આ પ્રશ્નનો મને કોમેન્ટ સેક્શનની અંદર જવાબ આપશે તો આ હતા વિદ્યાર્થી મિત્રો ત્રેવીસ જૂનના અગત્યના કરંટ અફેર્સના પ્રશ્નો નવા પ્રશ્નો સાથે ફરી મળશું એ પહેલાં જો તમે હજુ અમારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લ્યો અમારા ઘણા દર્શક મિત્રો એવા છે કે જેણે હજી અમારી ચેનલ સબસ્ક્રાઈબ નથી કરી પણ અમારા વિડીયો જોઈ રહ્યા છે જોવા બદલ આપ સર્વ દર્શક મિત્રનો આ ચાણક્ય પરિવાર ફરી એક વખત આભાર વ્યક્ત કરે છે સબસ્ક્રાઈબ કરી લેશો તો અમારા અવનવા વિડીયો છે એની નોટિફિકેશન સૌથી પહેલા તમારા સુધી આ વિડીયોને અહીં સુધી રાખીએ નવા વિડીયો સાથે ફરી મળશું ત્યાં સુધી રજા લઈ ધન્યવાદ